એજન્સી માટે ફાળવાયેલી લીમીટની હરાજી કરવામાં આવશે. હરાજીમાં જે રકમ મળશે તે યાર્ડને સોંપાશે. તાપીમાં પશુપાલક મહિલા પર જંગલી ડુક્કરે હુમલો કર્યો. મહિલાની પગની પીઠના ભાગે ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ. પીઠ અને પગના ભાગે 26 જેટલા ટાંકા લેવામાં આવ્યા. મહિલા બકરા ચરાવવા ગઈ ત્યારે કર્યો હુમલો. ગીર સોમનાથમાં સિંહણ મકાનમાં ઘૂસી જતા રેસ્ક્યુ હાથ ધરાયું. 1.5 કલાકની મહેનત બાદ સિંહણને પાંજરે પૂરવામાં આવી. ગીરગઢડાના સંભાવ રોડ વિસ્તાર પર આવી ચડી હતી સિંહણ. વાણી પ્રદૂષણ અંગે સરકાર હાઈકોર્ટમાં સોગંદ. વાણી પ્રદૂષણ અંકુશ માટે રાજ્ય સરકારે જાહેર કર્યું. જાહેરનામું સાઉન્ડ લિમિટર વિનાના સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવતું જાહેરનામું. આવી સિસ્ટમના ખરીદ વેચાણ કે ઇન્સ્ટોલેશન પર રોક મૂકવામાં આવશે. આવી કોઈ પણ સિસ્ટમ દેખાશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત કરી શકશે. જાહેર રસ્તા ઉપર વાગતા ડીજે અને અન્ય કાર્યક્રમો અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. વડોદરાના પાદરામાં પોલીસે યોજી ફ્લેગ માર્ચ. અતિ સંવેદનશીલ વિસ્તાર ફ્લેગ માર્ચ યોજવામાં આવી. બેસે પોલીસ જીઆરડી સહિત જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગાંધી ચોક, નવા એસટી ડેપો, ફૂલબાગ, જકાત નાકા સહિત